કેમ છો મારા વાલીડાઓ, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ હેશટેગ ગુજ્જુમાં. નમસ્કાર મિત્રો, મારું નામ છે રવિન્દ્ર જાદવ. આ વિડીયોમાં મેં તમને બતાવીશ કે તમે ઓલ મેસેજ પેપર રોલ એનિમેશન વિડીયો તમે કઈ રીતે બનાવી શકો છો, તો એ મેં આ વિડીયોમાં બતાવીશ. તો વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવા નવા નવા મેં વિડીયો લઈને આવતો જ રહું છું. તો ચલો શરૂ કરીએ. ઓલ મેસેજ પેપર ઓપન થતું મેં એનિમેશન બનાવવું હોય તો એના માટે આપણે અલાઈ મોશન એપ્લિકેશન ઓપન કરી લઈશું. એપ્લિકેશનમાં આપણે અહીંયા આગળ પ્લસનું આઇકન દેખાય ત્યાં આગળ ક્લિક કરશું. અહીંયા આગળ ક્રિએટ પ્રોજેક્ટમાં ક્લિક કરશું. પછી અહીંયા આગળ તમને એક ઇમેજ એડ કરવાની રહેશે, જે વૂડ એટલે કે લાકડાની ઇમેજ છે. આ બધા મટીરિયલની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમારે ડાઉનલોડ કરી લેવાનું જે જે મેં આમાં વાપરું છું મટીરિયલ. પછી આ જે ઇમેજને આપણે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મનો ઓપ્શન દેખાય ત્યાં આગળ ક્લિક કરી આ ઇમેજને આપણે રોટેટ કરી દઈશું. આ રહ્યો આ ઓપ્શનને, પછી આ ઇમેજને આપણે આ રીતના રોટેટ કરી દેવાની. પછી અહીંયા આગળ ઇફેક્ટમાં જવાનું. પછી અહીંયા આગળ ઇફેક્ટમાં એક આપણે ઇફેક્ટ એડ કરવાનું, સિલિન્ડર આ 3D ઇફેક્ટમાં મળી જશે તમને. પછી આ ઇફેક્ટને આપણે અહીં જે વાયનો ઓપ્શન દેખાય ત્યાં આગળ ક્લિક કરી આ સિલિન્ડરને એટલે કે આ જે ઇમેજને આપણે ઊભી કરી દઈશું. પછી કમ્પ્લીટ એડજસ્ટ થઈ જાય એટલે તમારે ચેક કરી લેવાનું કઈ બાજુ આ સિલિન્ડરને ગોર ગોર ફેરવવું છે. તો અહીંયા આગળ બીનો ઓપ્શન દેખાય ત્યાં આગળ ક્લિક કરી તમે ચેક કરી શકો છો. પછી અહીંયા આગળ તમને બાજુમાં એક પ્લસની કી દેખાતી હશે એટલે કે એનિમેશન કી, એ ઓપ્શનની મદદથી તમે એનિમેશન આપી શકો છો. તો અહીંયા આગળ આપણે પ્લસની એનિમેશન કી ઉપર ક્લિક કરીશું, જ્યાં લગીને એનિમેશન આપણને ત્યાં લગીને એનિમેશન આપીશું. પછી આટલું થઈ જાય એટલે આપણું એનિમેશન અપાઈ ગયું છે. હવે આ જીરીક સિલિન્ડર ટેડો લાગી રહ્યું છે, આ સિલિન્ડરને આપણે સીધું કરીશું. અહીં આગળ છેલ્લે વાયનો ઓપ્શન દેખાય ત્યાં આગળ ક્લિક કરી આ સિલિન્ડરને એકદમ કમ્પ્લીટ સેટઅપ કરી દઈશું. તો હજુ પણ જીરીક ટેડું જ છે. તો આને સીધું કરી દઈએ આપણે કમ્પ્લીટ, જ્યાં લગીને એનિમેશન છે ત્યાં લગીને. હવે આ જે સિલિન્ડર હોય એને આપણે પાતળું કરીશું, એને માટે આપણે છેક નીચે આવીશું. અહીં આગળ રેડિયસ આપણે ઓછું કરી દઈશું. પછી આટલું થઈ ગયા બાદ અહીં આગળ આપણે કામ પતી ગયું છે. હવે એકવાર આપણે આ પાછું એનિમેશન ચેક કરી લઈએ કે ભૂલ તો નથી, આને સ્કેલ જોઈ લઈએ એકવાર બરાબર છે. હવે આ એનિમેશનને ચેક કરી લેવાનું. આ જીરીક ધીમું ફરી રહ્યું છે તો આની જીરીક સ્પીડ આપણે સેટઅપ કરી દઈશું કમ્પ્લીટ. તો ચલો કમ્પ્લીટ સેટઅપ થઈ જાય એટલે હવે આપણે એક બીજું કામ કરવાનું રહેશે. તો ચલો બેક જઈએ. હવે આ લેયર છે આ જે પહેલી, એને આપણે કોપી કરવાની રહેશે. તો અહીંયા આગળ આ ઓપ્શન દેખાય ઉપર, એ ઓપ્શનમાં ક્લિક કરવાનું, કોપી લેયરનું ઓપ્શન દેખાય ત્યાં આગળ ક્લિક કરવાનું. પછી એને આ લેયરને આપણે પેસ્ટ મારી દેવાની રહેશે. પેસ્ટ વાગી ગયા બાદ આનું જે સિલિન્ડરનું એલિમેશન હોય એ પહેલાં કરતો આપણે ઊંધું આપી દેવાનું. તો અહીંયા આગળ માઇનસમાં છે તો આપણે પ્લસમાં આપી દઈશું આ રીતના. આટલી આ રીતના આપી જાય. પછી
આને આપણે સેટઅપ કરી દઈશું. બે લાકડીઓને આપણે સામે સામે ખસેડવાની રહે છે, એના માટે આપણે જે પહેલી લેયર છે એના ઉપર ક્લિક કરીશું. પછી મૂવ એન્ડ ટ્રાન્સફોર્મનો ઓપ્શન દેખાય ત્યાં આગળ ક્લિક કરીશું અને સ્ટાર્ટિંગ પોઈન્ટમાં આવીને અહીં આગળ પ્લસ એનિમેશન કી આપીને જ્યાં લગીન સિલિન્ડરનું એનિમેશન હોય ત્યાં લગીન જઈને આને આ રીતના ખસેડવાનું રાઈટ બાજુ. પછી બીજી લેયરમાં જવાનું, એને લેફ્ટ બાજુ તમારે ખસેડવાનું, એનિમેશન કી ઉપર ક્લિક કરવાનું. પછી આ રીતના લેફ્ટ બાજુ આને પણ ખસેડી દેવાનું. બસ આટલું થઈ જાય બેક જતું રહેવાનું. હવે આપણે એક ઇમેજ એડ કરવાની રહેશે. નીચે મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે બધા મટીરિયલની, તો ત્યાંથી આપણે ઇમેજ એડ કરી લેવાની. આ એપ ઇમેજને આપણે અહીં આગળ એડ કરીશું, તો અહીં આગળ પ્લસનો આઇકન દેખાય ત્યાં આગળ ક્લિક કરીશું. તો અહીં આગળ આપણે ક્લિક કર્યા બાદ અહીં આગળ આ ઇમેજને આપણે રોટેટ કરી દઈશું 90 ડિગ્રીમાં. બેક જતા રહીશું. હવે અહીંયા આગળ આપણે સિલિન્ડરવાળો ઇફેક્ટ 3D માંથી એડ કરીશું. હવે આ જે સિલિન્ડરને એટલે કે આ જે ઇમેજને આપણે ઊભી કરી દઈશું આ રીતના. હવે ને જે ઓપ્શન આવે છે આનું જે રેડિયસ અને લેન્થ ઓછી કરીશું, તો આપણે સૌથી પહેલાં રેડિયસ ઓછું કરી દઈએ અને પછી જે આની લેન્થ હોય એ ઓછી કરી દઈશું. પછી જે નીચે જીરીક જવાનું એટલે તમને એક સાઇનનો ઓપ્શન દેખવા મળતો હશે, તેને આપણે સેટઅપ કરી દેવાની, સાઇન ઓછી કરી દેવાની જે આ તગે છે એને આ રીતના. બસ આટલું થઈ ગયું. હવે બીજું આગળ કોમ વધારીએ, અહીં આગળ ચેક કરી લેવાનું કોઈ પ્રોબ્લેમ હોય તો તમારી રીતે સેટ કરી શકો છો પાછું. જે હવે જે આ ઉપરવાળી લેયર છે એને આપણે મોટું કરી લઈશું કાગળને, જ્યાં લગીને એનિમેશન છે ત્યાં લગીને. પછી આગળ જે એનિમેશન આપણે આપવાનું રહે છે, તો અહીં આગળ પહેલું એનિમેશન કી તો આપણે ક્લિક કરી દીધી છે એટલે અહીં આગળ આપણે ડાયરેક્ટ એનિમેશન આપીશું. તમારે જેટલું કાગળને ઘૂમેડો હોય, રોલ કરવો હોય એટલું તમારે અહીં આગળ રોલ કરી દેવાનું. બીનું જે ઓપ્શન દેખાય ત્યાં આગળ ક્લિક કરીને તમે આ કાગળને રોલ કરી દીધો છે. હવે આ કાગળને આપણે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મના ઓપ્શનમાં જઈને જ્યાં લગીને આ ખસે છે ત્યાં લગીને આને એનિમેશન આપવાનું રહે છે. તો હું અહીં આગળ આપી દઉં છું. તો અહીં આગળ જે રીતે આગું પાછું થાય છે તો તમારી રીતે સેટઅપ કરી દેવાનું, જે મેં જે રીતના કરું છું તો તમે આગળ વિડીયોમાં દેખી શકો છો. આ લેયરને આપણે કોપી કરી લઈશું કાગળવાળી લેયરને, તો પહેલી લેયર ઉપર ક્લિક કરવાનું. અહીં આગળ ઉપર આ ઓપ્શન દેખાય કોપી લેયરના ઓપ્શનમાં ક્લિક કરવાનું. પછી અહીં આગળ આ લેયરને આપણે પેસ્ટ મારી દઈશું. પછી આને પણ આપણે એનિમેશન આપીશું, પણ આને આપણે રાઈટ બાજુ ખસેડવાની છે એટલે આનું જે એનિમેશન હોય એ આગળ માઇનસમાં છે તો આપણે પ્લસમાં આપી દઈશું બીના ઓપ્શનમાં ક્લિક કરી. તો અહીં આગળ 42 રાખીશું, 42 કે 41. બસ આટલું થઈ ગયા બાદ આ જે છે એને આપણે
મૂવ એન્ડ ટ્રાન્સફોર્મના ઓપ્શનમાં જઈને આને પણ એનિમેશન આપી દઈશું. અને આને જે બીજું લાકડી છે ત્યાં લગીને મૂકી આવીશું, અને પછી આગળનું તમે તમારી રીતે એડજસ્ટ કરી લો તમારા પ્રમાણે. તો આપણે તો કમ્પ્લીટ એડજસ્ટમેન્ટ થઈ ગયું છે. તમારે જો કંઈક ભૂલ થાય તો તમારે સેટઅપ કરી દેવાનું, પહેલાં લેયરમાં સેટઅપ કર્યું એ રીતના. તો હવે આટલું થઈ ગયું છે, તો હવે આપણે આને આપણે કમ્પ્લીટ સેટઅપ કરી દઈશું. બધી લેયરને સરખે સરખી કરી દઈશું. હવે આની અંદર આપણે એક ઇમેજ એડ કરીશું, જે કાગળની જે પહેલાં એડ કરેલી એ. તો આગળ આ ઇમેજને આપણે એડ કરી લઈશું. આગળ પ્લસના આઇકોનમાં ક્લિક કરીશું, એને આપણે રોટેટ કરી લઈશું. આટલું થઈ ગયા બાદ હવે હવે જે આ જે ઓલ્ડ કાગળની લેયર છે એને આપણે છેક નીચે લઈ આવીશું. તો આને આપણે આ રીતના હોલ્ડ કરી આ રીતના નીચે ખસેડી દઈશું. પછી આ જે છેલ્લી લેયર હોય એને આપણે નાની કે એટલે કે સેટઅપ કરી દઈશું આ જે લાકડી છે એ પ્રમાણે. તો આને નાની કરી દઈશું કાગળની લેયરને આ રીતના. તો તમારી રીતે સેટઅપ કરી દેવાની તમારે. હવે છેલ્લી લેયરમાં ક્લિક કરવાનું, આપણે એક ઇફેક્ટ એડ કરવાનું મેટ માસ્ક કીમાંથી. તો અહીંયા આગળ કંઈક હશે, પછી છેક લાસ્ટમાં હશે વાઇપ નામનો ઇફેક્ટ. તો અહીંયા આગળ જે રીતના મેં એનિમેશન આપું છું એ જ રીતના તમારે એનિમેશન આપવાનું રહે છે. તમે ધ્યાનથી વિડીયો જોઈ લેજો. Thank you.
આપણું એનિમેશન કમ્પ્લીટ સેટઅપ થઈ ગયું છે. તો હવે આને જરીક સારું લગાડવા માટે આના જે ઉપર જે ડિઝાઇન માટે આપણે એક વુડ એટલે કે લાકડાની ઇમેજ એડ કરીશું ડિઝાઇનિંગ કરવા માટે. તો અહીંયા આગળ આ એક ઇમેજ એડ કરી લઈએ ગમે તે. અહીંયા આગળ પ્લસના આઇકોનમાં ક્લિક કરીશું, ઇફેક્ટમાં જઈને આ ઓપ્શનને આપણે સિલેક્ટ કરીશું. આ ઓપ્શન તમને 3D મળી જશે. તો આને આપણે એનિમેશન આને પણ પહેલાં જે રીતના આપ્યું એ રીતના આને પણ આપણે એનિમેશન આપી દેવાનું. તો વિડીયો કમ્પ્લીટ જોજો એટલે ખબર પડી જશે.
ઓલ્ડ પેપર મેસેજ રોલ એનિમેશન વિડીયો આપણો તૈયાર થઈ ગયો છે. હવે ઉપર તમને એક શેરનું બટન દેખાતું હશે, ત્યાં આગળ ક્લિક કરી તમારી વિડીયો એક્સપોર્ટ થઈ જશે. હવે આગળ પ્રોસેસિંગ થશે થોડું, એટલે વિડીયો એક્સપોર્ટ થઈ જશે જીરીકરમાં. પછી આગળ તમારે વિડીયો એક્સપોર્ટ થઈ જાય એટલે અહીં આગળ તમને સેવનું બટન દેખાય, ત્યાં આગળ ક્લિક કરી તમારો વિડીયો ગેલેરીમાં સેવ થઈ ગયો હશે. આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આ નાના વિડીયો જોવા માટે